અરડીના માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત બ્લડ બેંક ખાતે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી. સેન્ચ્યુરિયન રક્તદાતા સંજયભાઈ બારિયાને બિરદાવવા એમના 25 જેટલા મિત્રોએ રક્તદાન કર્યું. મહિલાઓએ પણ સામેથી આવી રક્તદાન કરી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો સંદેશો પહોંચાડ્યો. 14 જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ બ્લડ ગ્રુપના શોધક કાર્લ લેન્ડ સ્ટેનનના જન્મ દિવસે એમની યાદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝરે આજના દિવસને વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. પાડી ખાતે પણ અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને સેન્ચ્યુરિયન રક્તદાતા એવા સંજયભાઈ બારિયા 114મી વખત રક્તદાન કરી રહ્યા હોય એમને બિરદાવવા એમના મિત્રમંડળના 25 જેટલા રક્તદાતાઓ, જેમાં સંજયભાઈ બારિયાના બંને ભાઈઓ અનીશ અને અમિત, કલ્પેશભાઈ માલી અને એમના પત્ની ભાવનાબેન માલી, ડૉક્ટર આનંદ ભરતિયા, તૃપ્તિબેન, ભરતભાઈ, હેતા, મિલન, અલી અંસારી અને એમની ટીમ જેવા અનેક મિત્રોએ સંજયભાઈ સાથે જોડાઈ રક્તદાન કરી આજના વિશ્વ રક્તદાન દિવસને યાદગાર બનાવી દીધો હતો. આજના વિશ્વ રક્તદાન દિવસે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર ટ્રસ્ટના ડૉક્ટર એમ ગ્રેસીએ જણાવ્યું હતું કે તમે તમારી બર્થડે, દીકરાની બર્થડે, લગ્નના દિવસે, વડીલોની યાદમાં તથા નાના મોટા કોઈપણ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી તમારા આ દિવસને યાદગાર બનાવી શકો છો. અને સાથે સાથે જો આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થતું રહે તો પાડી બ્લડ બેંકને બ્લડ માટે કોઈને ના કહેવાની જરૂર ન રહે. આજે વિશ્વ રક્તદાતા દિવસ અને ખાસ કરીને જેણે બ્લડ ગ્રુપ શોધ્યા એ કાર્લ લેન્ડ સ્ટેનર, તો એની જન્મદિવસ એમનો 14મી જૂન હતો. એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એના જન્મદિવસની નિમિત્તે એની યાદમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવાનું આયોજન કર્યું. વિચાર્યું એટલે આજે કાર્લ લેન્ડમાર્ક્સને પણ, લેન્ડ સ્ટેનરને પણ આપણે યાદ કરીએ. કાર્લ લેન્ડ સ્ટેનર અમારી ગઈ બર્થડે ઉપર ફેબ્રુઆરીમાં રક્તદાન કરવા માટે આવ્યા હતા, પરંતુ તે દિવસે અમારું 0.1 જેવું હિમોગ્લોબિન ઓછું આવ્યું અને તે દિવસે અમારાથી બ્લડ નહીં અપાયું. પણ આજે અમારું હિમોગ્લોબિન બરાબર થઈ ગયું છે અને અમે હિમોગ્લોબિન બરાબર થઈ ગયું છે અને અમે આજે રક્તદાતા દિનના દિવસે અમે આજે બ્લડ ડોનેશન કરવાના છીએ. 20મી ફેબ્રુઆરીએ અમે મારી ફ્રેન્ડની બર્થડે હતી એટલે તે માટે અમે અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા હતા. પણ તે દિવસે અમારા બંનેનું ખબર નહીં કોઈ કારણસર હિમોગ્લોબિન ઓછું આવ્યું અને થોડા અમે નર્વસ થઈ ગયા અને પછી વિચારીને કહ્યું કે હવે ફરી આવીએ અને બ્લડ ડોનેટ કરવું જ છે. તો આજે જે 14મી જૂનનો દિવસ છે, વિશ્વ રક્તદાતા દિવસ, તે નિમિત્તે અમે આજે ફરી આવ્યા. અમારું હિમોગ્લોબિન ચેક થયું અને અમારા માટે ખુશીની વાત થઈ કે અમે આજે આ દિવસમાં એક અમને મોકો મળ્યો બ્લડ ડોનેટ કરવાનો અને એના માટે અમને ખૂબ જ આનંદ છે. રક્તદાતા દિવસ છે તો ગઈકાલે અમે પોસ્ટ મૂકેલી કે ભાઈ જેમણે આ દિવસે બ્લડ ડોનેટ કરવું હોય તેઓ પાડી બ્લડ બેંકમાં સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ગમે ત્યારે આવીને બ્લડ ડોનેટ કરે. તો ત્યારબાદ એ પોસ્ટ પર મને લગભગ 23 જણાનું કન્ફર્મેશન આવી ગયું કે અમે આવતીકાલે બ્લડ ડોનેટ કરવા માટે આવીએ છીએ. તો અમારા મિત્રો કલ્પેશ પરમાર, મનેશ માલીના વાઈફ, ભરતભાઈના બે દીકરા હેતા અને મિલિન, એવું આવીને બ્લડ ડોનેટ કરી ગયા છે. અમારા રેગ્યુલર ડોનર સ્મશાનના ગૌરવભાઈ પણ આજે બ્લડ ડોનેટ કરવામાં આવી ગયા છે. ડૉક્ટર આનંદ ભરતિયા પણ આજે એમના મિત્રો સાથે બ્લડ ડોનેટ કરવા માટે આવી રહ્યા છે. અલી અંસારી અને બીજા ગ્રુપના ઘણા મેમ્બરો છે, તેઓ પણ સાંજ સુધીમાં લગભગ આવશે. તો અમારો આજે લગભગ 25થી ઉપરનો ટાર્ગેટ છે એ કદાચ અમે એચિવ કરશું એવું લાગી રહ્યું છે. આ દિવસે બ્લડ આપવાનો તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે વિશ્વ રક્તદાતા દિવસ છે તો આ દિવસે સ્પેશિયલ બધાએ આવવું જોઈએ. અમારા ગ્રુપની બે બહેનો જેમનું લાસ્ટ ટાઈમ બંનેનું હિમોગ્લોબિન ઓછું આવ્યું હતું તો થોડી નર્વસ થઈ ગઈ હતી, પણ ફરીવાર આજે બંને જણા તૃપ્તિ અને ભાવના માલી બંને જણા સાથે આવીને બ્લડ ડોનેટ કરી ગયા. બંનેનું એસડી પણ 12.5ની ઉપર આવ્યું છે અને બંને જણાએ બ્લડ ડોનેટ કર્યું છે અને બંનેને બહુ ખુશી છે. તો સૌને વિનંતી કે એઓ આ દિવસે જેમને પણ સમય મળે તેઓ બ્લડ બેંક આવીને બ્લડ ડોનેટ કરે એવી અમારી વિનંતી છે.